नमस्कार बाळको, आजे आपणे सेम 2 विषय લઈશું। સેમ 2 માં આપણે વિષય ગણિત લઈશું, ધોરણ 3 વિષય ગણિત। તો બાળકો હવે આપણે રિવિઝન કરીશું। તો પહેલું શું લઈશું, પહેલા આપણે રિવિઝન માં સેમ 2 નો પ્રકરણ 8 લઈશું। પ્રકરણનું નામ છે વધુ ભારે કોણ, તેનું આપણે આજે રિવિઝન કરવાનું છે। ચલો બાળકો આપણે આગળ જોઈએ। શું છે કે ભારે માટે આપણે તીર નીચેની નિશાની કરવાની છે અને હલકા માટે તીર ઉપરની નિશાની કરવાની છે। બાળકો મેં અહીંયા કેટલાક નામ લખેલા છે, આપણે તે પ્રમાણે જે ભારે હોય તેની સામે ભારાની નિશાની કરીશું અને જે હલકું હોય એની સામે આપણે હલકાની નિશાની કરીશું। ચલો આપણે એક નંબર જોઈએ। પહેલો નંબરમાં શું છે કે ફુગ્ગો છે અને પુસ્તક બંને છે, તો ફુગ્ગો ભારે છે કે પુસ્તક ભારે છે? તો બાળકો ભારે કયું છે એમાંથી, તો ભારેમાં શું આવે, પુસ્તક। તો ભારે માટે કઈ નિશાની કરવાની છે, નીચે તીર કરવાની છે, બરાબર બાળકો? પુસ્તક ની નીચે કેવી રીતે કરીશું, આ રીતે। અને ફુગ્ગો શું છે, હલકો, તો હલકા સામે આપણે ઉપર તીર કરીશું, એવી રીતે। હવે બીજો નંબર, બીજો શું છે, કોમ્પ્યુટર છે અને ઉંદર છે, તો કોમ્પ્યુટર ભારે કહેવાય કે હલકું કહેવાય? તો કોમ્પ્યુટર ઉંદર કરતા ભારે કહેવાય। તો ભારે માટે કઈ નિશાની છે, નીચે તીર કરવાનું છે અને હલકા માટે ઉપર તીર કરવાનું છે। હવે આપણે ત્રણ નંબર, પોસ્ટકાર્ડ છે અહીંયા અને ટામેટું છે, તો કોનું વજન હોય છે, પોસ્ટકાર્ડ ભારે છે કે પછી ટામેટું? તો શું આવશે, પોસ્ટકાર્ડ કરતા ટામેટું ભારે હોય છે, તો ભારે માટે શું કઈ નિશાની, નીચે તીર, અને હલકા માટે ઉપર તીર। તો બાળકો હવે ચાર નંબર, ચાર નંબરમાં શું છે, મોબાઈલ ફોન અને ફૂલ, તો મોબાઈલ ફોન ભારે છે કે ફૂલ ભારે છે? તો કે મોબાઈલ ફોન, તો ભારાની સામે કઈ નિશાની કરીશું, નીચે તીર, અને હલકાની સામે ઉપરનું તીર। હવે પાંચમો નંબર, મીઠું છે અને પેન્સિલ છે, તો મીઠું વજન વધારે હોય કે પેન્સિલનું? તો કે મીઠું ભારે હોય ને બાળકો, તો અહીંયા કઈ કરીશું, નીચે, અને હલકા માટે ઉપરનું તીર કરીશું, એવી રીતે। છ નંબર, કાચનો સિક્કો છે અને રૂપિયાની નોટ હોય, રૂપિયાની નોટનું વજન હોય બાળકો, ના હોય? અને પાંચનો સિક્કો આપણે હાથમાં લઈએ તો તેનું વજન લાગે છે ને? તો હવે પાંચના સિક્કામાં શું લખીશું આપણે, નીચેનું તીર, અને રૂપિયાની નોટમાં ઉપરની તીર। બાળકો મેં અહીંયા નામ લખ્યા છે, તમારે એના ચિત્ર પણ આવી શકે, એ ચિત્ર જોઈને પણ તમારે આ રીતે જવાબ લખવાનો રહેશે।